તો સા ભૂમિને ઉઠાડી ઉઠાડીને થાકી હજી નથી ઉઠી. ઉઠી જાય હવે, શું ઉતાવળ છે ઉઠવાની? કેમ ઉતાવળ તો એ જ ને, દીકરીની જાત છે. કાલ અવારે પાર્કે ઘેર જશે, પછી છે ને ગાળ તો મારે ખાવી પડશે, તમને કોઈ કહેવા નહીં આવે. અત્યારે એને ઊંઘવાનો ઉંમર છે, ભલે આરામ કરી સાસરે જઈને પછી એને કામ કરવાનું જ છે. આ જ વાત ખોટી છે તમારી. દીકરી જુવાન થાય ને એટલે પછી એને આપણે ચેતવવી જ જોઈએ, નહીં તો ત્યાં જશે ને તો કહે છે માએ એને શીખવાડ્યું નથી ને, કામે ન શીખવાડ્યું, એકલું ઊંઘતા શીખવાડ્યું છે. ઉઠી જાય છે હમણાં. હારે જઈને પછી એને કામ કરવાનું જ છે, કોને ખબર છે કેવું હારું મળશે. એ જેવું મળે એવું અહીં કર્યું હશે તો ત્યાં કરશે ને, નહીં તો એમાંય ગાળ ખાશે. ઉઠવામાં તો ગાળ ખાશે જ, તે કામમાંય ગાળ ખાશે. માએ ન શીખવાડ્યું, બાપને કોઈ ન કે. ના ના, એ બધું શીખી જાય. એ તમે કહો એટલે એ ભૂમિ હાલ ને આ છોકરીને ઉઠાડીને આવીને તોય જો આવતી નથી ને ઉઠતી નથી. આને હક નહીં થયેલી ઉઠતી છે ત્યાં સુધી. ન થાય, માનો જીવ છે. તું માં છો ને એમ હું પણ એનો બાપ જ છું, મને ચિંતા નહીં હોય એની. ન જોય સાસરે છે ને, કોઈ એમ ન કે એના બાપે રસોઈ ન શીખવાડી, એમ કહે કે એની માએ કાંઈ ન શીખવાડ્યું. એટલે જ હું ખુશ છું, હું બાપ છું. કે તો માનું કે માએ કાંઈ નથી શીખવાડ્યું, મને તો કાંઈ નથી કહેવાના. એ જ ઉપાધિ છે. અને પછી હું આમ એને ઉઠાડવાની ઉપાધિ કરું છું ને તો તમે પાછા ખુશ છો કે ભલે ઉતી એની ઉંમર છે હોવાની. એ એની ઉંમર ન હોય, હવે જુવાન થઈ ગઈ, ઉંમર ગઈ એની હોવાની. દીકરી જ્યાં સુધી હારે ન જાય ને આપણા ઘરે હોય ને ત્યાં સુધી આપણા માટે નાની જ ગણાય. તમારા જેવો બાપ મળે ને એ દીકરીઓ કોઈ દી ઘરમાં કાંઈ કામ શીખે નહીં, અને ઘરમાં પગે ન ટકે એનો, કોણ જાણે ક્યારે આવશે. એટલે એ ભૂમિ આ જો તડકો, સૂરજ માથે ચડ્યો, હવે તો ઉઠ ભૂમિ. હા આઈ. મમ્મી લે, કેટલી મોડી ઉઠે છે તું? જો આવી ગઈ ને, તૈયાર થવામાં મોડું થઈ ગયું મને. અરે ભૂમિ, તું તૈયાર થઈને આવી? ક્યાંય બહાર જવાનું છે? પપ્પા તમે પણ ભૂલકણા છો, આજે તો મારો કોલેજનો પહેલો દિવસ છે, ભૂલી ગયો? એ હા હા, સરસ સરસ. હા બેટા, કોલેજમાં બહુ સારું ભણજે અને તારું કરિયર બનાવજે, હો ને. ત્યાં છે ને તને બહુ બધા એવા ફ્રેન્ડ્સ મળશે કે જે તને ખોટે માર્ગે દોરશે, તને ક્લાસ નહીં ભરવા દે, એમ કહેશે ચાલ ફરવા જઈએ. પણ બેટા ભણવામાં ધ્યાન રાખજે, એકવાર કરિયર બની જાય ને પછી તો ફરવાનું જ છે, હે ને માર દીકરો? હા મમ્મી. ડાયો છે જો આપણી દીકરીનો આજે કોલેજનો પહેલો જ દિવસ છે, એટલે શુકરની થોડીક લાપસી બનાવજે. એ તમે શું મંડાણા છો, આ આપણી દીકરી એટલે કંઈ નવી નવાઈની જાય છે? એમ કહો ને કે તમને લાપસી ખાવાનું મન થયું છે, દીકરીના બાને બાને તમારે ખાવી છે. ના ના, શુકરની લાપસી કરવી પડે. એ મારે કાંઈ નથી કરવી, મારી દીકરીને ભાવતી એ નથી, ખોટા ઘી ગોળ બગાડવાના કાબડતા. હા લાપસી બનાવાય ને, પણ એ આજે પહેલા દિવસે ન બનાવાય, પહેલો નંબર આવે ને તે દી બનાવાય. એ કઈ થોડી નવી નવાઈની કોલેજમાં જાય છે, આખા ગામના છોકરાઓ જતા હોય. મમ્મી તને મારી જરાય કદર નથી, આ તારી છોકરી પહેલી વાર આજે કોલેજમાં પગ મૂકવા જઈ રહી છે અને તને સેજે ખુશી નથી? આ જો આ પપ્પાને કેટલો હરખ છે એમને, એમના જેમ રહે ને તું. અને મમ્મી તું એવું ઈચ્છે છે ને કે હું કોલેજમાં ફર્સ્ટ ક્લાસ આવું, તો જોજે હવે હું ફર્સ્ટ ક્લાસ આવીને જ રહીશ. અરે બેટા બસ ને, આટલામાં તને તો કેવું લાગી આવ્યું કે હું તારી કદર નથી કરતી? એ હું તારી મજાક કરતી હતી. બાકી મારી ડાય દીકરી કોલેજમાં જાય અને મને હરખ ન હોય એવું બને? અને સાંભળ, આજે તારો પહેલો દિવસ છે ને, લાપસીમાં હું ખાવું તું. આજે તો તું કોલેજથી આવે ને પછી આપણે ત્રણેય હોટલમાં જવાનું છે, તારા પપ્પા જમાડવાના છે. અરે વાહ પપ્પા, તો તો આજે તમે મને પાર્ટી આપવાના એમ ને? આપવાની જ હોય ને. બેટા તું કોલેજથી છૂટીને આવીશ ને પછી આપણે હોટલમાં જઈશું. વાહ પપ્પા વાહ, એ છોકરાને છેલ્લા એક મહિનાથી 100ની નોટ પણ નથી આપી વાપરવા માટે, અને છોકરીને તો પાર્ટી. સારો ભેદભાવ રાખો છો બંને વચ્ચે તમે. તને તો આ ઘરમાંથી એક ફૂટી કોડીએ નહીં મળે, જાતે કમા ને જાતે વાપર. કોઈ દિવસ તું એક રૂપિયો કમાઈને લાવ્યો છે, આટલો મોટો થઈ ગયો છે તું. અરે તારા કરતા તો ઓલા કચરાવાળા હારા, કે એ લોકો મહેનત કરીને કમાય છે અને ઘર ચલાવે છે. અચ્છા તો એવી વાત છે એમ ને,
જો તમે મને હકથી નહીં આપો ને તો છીનવું કેમ ને એ પણ મને આવડે છે. શું કહે છે? હક. તને હક લેવો છે કેમ? શેની વાત કરે તું આ બધી? અરે જો તારે હક જોતો હોય ને તો પહેલાં ફરજ બજાવતા શીખ. એમને હક ન મળે તને, આ ઘરનો તું મોટો દીકરો છે એટલે પહેલાં તો તારી ફરજમાં આવે છે કે આ ઘરનું બધું તારે કરવાનું હોય. એટલે કહું છું કે જો તારે હક જોતો જ હોય તો પહેલાં ફરજ નિભાવતા શીખ. અને સાંભળ, અત્યાર સુધી તે જે કીધું ને એ બધું જ કર્યું છે. હા, તારા બાપે તારી પાછળ લખ લૂંટ પૈસો ખર્ચી નાખ્યો છે, પણ હવે નહીં, બસ હવે બહુ થયું. હો, તો હવે એવો દિવસ પણ આવી ગયો કે તમે ગણાવવા લાગ્યા મને. એમણે મારી પાછળ લાખો રૂપિયા વાપર્યા છે ને, તો એ એમને નથી વાપર્યા, હું એમનો દીકરો છું એટલે વાપર્યા છે. અને હવે આગળથી મને જો એ પૈસા નહીં આપે ને તો હું છીનવીને મારો હક લઈ લઈશ. મમ્મી, આ ભાઈ ક્યારે સુધરશે? આપણે કેટલી આનંદની બધી વાતો કરતા હતા અને આખો મૂડ બગાડી નાખ્યો. સાચી વાત છે તારી. જ્યારે જ્યારે એને એની ફરજનું ભાન કરાવ્યું છે ને ત્યારે ત્યારે બસ આવા ઉડાવ જવાબ જ આપ્યા છે. અને તમે દીકરો છે એ દીકરો, જેમ હું આની ચિંતા કરું છું ને એમ તમારે પણ એની ચિંતા કરવી જોઈએ. તમારે એને કહેવું જોઈએ કે હવે તું મારી લગોલગ થઈ ગયો છે, કમાતા શીખ, બે પૈસા કમાતા શીખ. પણ નહીં, એણે જ્યારે જ્યારે માંગ્યા છે ત્યારે તમે બે ફામ રૂપિયો એને આપ્યો છે. જોવો, આજે એ જ તમારી સામે થયો છે. કેમ બેટા, છાનામાનો બેસી ગયો? તારી મમ્મી ખીજાણી એટલે? ખોટું ન લગાડવાનું બેટા, એ તારા મમ્મી છે. મમ્મી મને ખીજે ને એનો મને કોઈ વાંધો નથી, પણ હું તો મમ્મીનો દુશ્મન હોય ને એવો વર્તાવ કરે છે મારી હારે. તો કોઈ માં એક દીકરા સાથે આવું વર્તન કઈ રીતે કરી શકે? એ મેં એના મનમાં વિચાર જ નહીં કે સામેવાળા વ્યક્તિને ખોટું પણ લાગી શકે. બસ જે મનમાં આવે એ બોલી દે, એટલે બસ મમ્મીની મને આ જ વાત છે ને મનમાં ખૂંચ્યા કરે છે. બેટા, તારી મમ્મી કહે તને એનો દુશ્મન નથી સમજતી, તો આખો દિવસ રખડ્યા કરે ને અને કામ તો કંઈ કરતો નથી, એટલે તો પછી તને બે શબ્દ કહેવાના જ છે. એમ તું ખોટું લગાડ એ બરાબર ન કહેવાય બેટા. જે કાંઈ કહેતા હોય ને તારા મમ્મી તને, તારા હિત માટે કહેતા હોય. બેટા, તું તો હવે મોટો થયો અને તે ભણી પણ લીધું છે, તારે હવે કાંઈક કામ ધંધે લાગી જવું પડે. પપ્પા, હું નોકરી કરવાની ક્યાં ના પાડું છું, કરીશું નોકરી, પણ કમસે કમ 2 વર્ષ તો મને આરામ કરી લેવા દો. નાનો હતો ત્યારે ભણવા લગાવી દીધો હતો, અત્યાર સુધી ભણાવ્યો તમે, મને 2 વર્ષનો સમય તો આપો, થોડીક એ મોજશો, થોડોક મને મારે જીવન જીવવા માટે. કાંઈ વાંધો નહીં બેટા, આરામ કરી લે 2 વર્ષ બસ. પણ આમ નારાજ નહીં થતો, મને પણ નથી ગમતું એ. આ લે આ 10,000 રૂપિયા. 10,000 રૂપિયા? થેન્ક યુ પપ્પા. હવે ખુશ? બહુ જ.